આ તરફ અમદાવાદમાં માર્ક પેટન્ટ ઓઆરજી દ્વારા પંદરમાં આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બૌદ્ધિક સંપત્તિ અધિકાર અંગે આ કોન્ક્લેવનું આયોજન કરાયું ત્યારે આઈપીઆર અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી આયોજન થયું જ્યારે આ સેમિનારમાં બ્રાન્ડિંગ પેટન્ટ અને ગ્લોબલ થીમ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું જ્યારે ભારતનો આઈપીઆર ઘણો ઓછો છે ત્યારે આ સંસ્થા દ્વારા આવનાર સમયમાં ભારતમાં ઘણી નવી પેટન્ટ લઈને આવશે ત્યારે આ કોન્ક્લેવમાં વેપારીઓ વિદ્યાર્થીઓ જોડાયા હતા જ્યારે વેઝ મેઝર નામની પ્રોડક્ટ પણ લોન્ચ કરાઈ હતી જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક વોટર સોફ્ટનર કહેવામાં આવે છે જેનાથી વ્યક્તિઓને હાર્ટ એટેક થવાની સંભાવનાઓ પણ ઘણી ઓછી થઈ જતી હોય છે આ કોન્કલેવ છે અમે છેલ્લા પંદર વર્ષથી દર વર્ષે ફેબ્રુઆરીમાં કરીએ છીએ આ પંદરમો અમારો સેમિનાર છે મેઇન પર્પઝ આ સેમિનારનો આઈપી અવેરનેસ કે જેનાથી આખા વર્લ્ડમાં જોવા જઈએ તો ચાઈના જે આપણા પાડોશી છે એ એ લોકો દર વર્ષે વીસ લાખ પેટન્ટ ફાઇલ કરે છે જ્યારે અમેરિકા એ વર્ષે સાડા ચાર લાખ પેટન્ટ ફાઇલ કરે છે અને જાપાન જે ગુજરાતની સાઇઝનું કન્ટ્રી છે એમાં સાડા ત્રણ લાખ પેટન્ટ થાય છે જ્યારે આપણા ઇન્ડિયામાં ફક્ત પચાસ હજાર પેટર્ન ફાઇલ થાય છે કારણ કે આપણે ત્યાં કાં તો આઈપી અવેરનેસ નથી અથવા સોશિયાલિસ્ટિક કન્ટ્રી છે એ પાણીની પાઇપમાં જે ક્ષાર જમી જતો હોય તે જામી ગયેલો એ દૂર થઈ જાય નવો ના જામે અને આ પાણી હેલ્થ માટે બહુ સારું નાવા માટે શેમ્પુ અને કન્ડિશનરની જરૂર નહીં અને એ સિવાય જો પાણી પીવામાં આવે તો આપણે જે આર્ટરીમાં ક્ષાર જમી જતો હોય તેને લીધે હાર્ટ એટેક આવતો હોય એ ના આવે